નમસ્કાર મિત્રો આ વિડીયોમાં વર્ષ બે હજાર તેરમાં લેવાયેલ ટેટ ટુની પરીક્ષામાં વિભાગ બેમાં સામાજિક વિજ્ઞાનને લગતા પૂછાયેલા પંચોતેર પ્રશ્નો જોઈશું જે આપને આવનારી ટેટની પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી બનશે અને ટેટની પરીક્ષામાં ઉપયોગી બને તેવા અન્ય વિડીયોની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તેના ઉપર ક્લિક કરીને આપ જોઈ શકશો તો તેમાં જોઈએ કે ટેટ ટુનું પ્રશ્નપત્ર દોઢસો ગુણનું દોઢસો પ્રશ્નોવાળું હોય છે એમાં વિભાગ એકમાં પંચોતેર પ્રશ્નો પૂછાય છે તે બધા ઉમેદવારો માટે કોમન હોય છે અને વિભાગ બેમાં વિષય મુજબ પંચોતેર પ્રશ્નો પૂછાય છે તો તેમાં જોઈએ કે કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલ ગાંધીજી સાથે જોડાયા તો ખેડા સત્યાગ્રહથી ગુજરાતના કયા મહાન રાજવીને દત્તક લેવામાં આવ્યા હતા તો શ્યાજીરાવ ગાયકવાડ ગુજરાતમાં ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ આ કહેવત મુજબનું મલાવ તળાવ કયા શહેરમાં આવેલું છે તો ધોળકામાં આવેલું છે જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી તો મહાકવિ પ્રેમાનંદે દાંડી કૂચ દરમિયાન પોતાની ધરપકડ થાય તો દાંડી કૂચનું નેતૃત્વ કરવા ગાંધીજીએ કોની પસંદગી કરી હતી તો અબ્બાસ તૈયબજી બાદ ગુજરાત માટે ગુર્જર દેશ એ શબ્દ પ્રયોગ કયા શાસકના સમયમાં શરૂ થયેલો તો મૂળરાજ સોલંકીના સમયમાં ગુજરાતનું કયું શહેર મક્કાનું પ્રવેશ દ્વાર ગણાતું હતું તેમાં જવાબ સુરત આવશે નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડું મથક ક્યાં આવેલું છે તો આણંદમાં એક સમય જ્યાં વાણો બાંધવાનો વ્યવસાય ધમધમતો તે કચ્છના બંદરનું નામ જણાવો તો માંડવી સરકારની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર દેશના દરેક ગામોમાં અને શહેરોમાં વૃક્ષો ઉગાડવાની ઝુંબેશ શરૂ થઈ હતી તેનું નામ શું છે તો સામાજિક વનીકરણ યોજના રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે તો લોકસભા રાજ્યસભા અને રાજ્યની વિધાનસભાના સભ્યો રાજ્યસભાના સભ્યો કોના દ્વારા ચૂંટાય છે તો રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા નીચે આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ પંચશીલનો સિદ્ધાંત નથી તો એમાં બાહ્ય આક્રમણ સમયે એકબીજાને લશ્કરી મદદ કરવી વિભાગીક અને બે યોગ્ય રીતે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે કે રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે તો રાજ્યપાલ મંત્રીમંડળના વહીવટી વડા તો મુખ્યમંત્રી વિધાનસભાનું સંચાલન કોણ કરે તો અધ્યક્ષ એટલે કે સ્પીકર ને ધારાસભ્યને એમએલએ કહેવાય ત્યારબાદ નીચેનામાંથી કયા વિષયનો રાજ્ય યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો અહીંયા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ મિત્રો અહીંયા ખાલી જવાબો જ છે એટલે આપણે વિકલ્પોને સ્થાન આપ્યું નથી ત્યારબાદ ભારત તરફની હિમાલયની પર્વતમાળા કયા નામે ઓળખાય છે તો શિવાલિકની ટેકરીઓ વિભાગ એક અને બે સાથે યોગ્ય રીતે જોડી સાચો વિકલ્પ પસંદ કરો એમાં કનોજનો મહાપ્રતાપી રાજા તો હર્ષવર્ધન વાતાપીનો મહાપ્રતાપી રાજા પુલકેશી બીજો આચાર્યશીલ ભટ્ટ તો નાલંદા વિદ્યાપીઠ હર્ષચરિતના રચિતા તો મહાકવિ બાણભ પૃથ્વી ઉપર ઋતુઓ થાય છે કારણ કે પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે પ્રસિદ્ધ મહાકાવ્ય પૃથ્વીરાજ રાસો કોણે રચ્યું ચંદ બરદાઈએ પૃથ્વીના ગોળા ઉપર કઈ દિશામાં દોરેલી કાલ્પનિક રેખાઓને રેખાંશુત કહે છે તો ઉત્તર દક્ષિણ દિશામાં ભારત દેશની પ્રમાણ સમય રેખા કયા શહેર પરથી પસાર થાય છે તો અહલાબાદ આવશે જે ઉત્તર પ્રદેશમાં આવેલ છે જેનું નામ બદલીને પ્રયાગરાજ રાખવામાં આવેલ છે ગજની સોમનાથ મંદિર પર ચડી આવ્યો ત્યારે ગુજરાતમાં કયા રાજ્યનું શાસન હતું તો ભીમદેવ સોલંકીનું દિલ્હીની ગાદી ઉપર મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી તો બાબરે રાજ્યની કામગીરી માટે નીતિ ઘડતરનું કામ અથવા તો કાર્ય કોણ કરે છે તો મંત્રીમંડળ વાતાવરણનો કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોને અવરોધીને પૃથ્વી પર પહોંચતા રોકે છે તો ઓઝોન બંધારણ સભાએ ભારતનું બંધારણ ક્યારે પસાર કર્યું તો છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના દિવસે ભારતમાં સૌપ્રથમ કયા શહેરોમાં યુનિવર્સિટીઓ શરૂ થઈ તો મુંબઈ ચેન્નાઈ અને કોલકત્તામાં ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી પરના સૌથી નજીકના સ્થળ કે કેન્દ્રને શું કહે છે તો ભૂકંપ નિર્ગમન કેન્દ્ર ઈસવીસન બે હજાર નવ ડિસેમ્બરમાં પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની બેઠક કયા શહેરમાં મળી હતી તો ડેનમાર્કના પાટનગર કોપન હેગનમાં મળી હતી ઈસવીસન અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયો એ માટે નીચેનામાંથી કયું કારણ ખરું નથી અહીંયા પણ વિકલ્પ નથી પણ જવાબ હિન્દી સિપાહીઓમાં દેશદાજની ભાવના ન હતી શરૂઆતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારી અધિકારીઓનું મુખ્ય કાર્ય કયું હતું તો મહેસૂલ ઉઘરાવવાનું ત્યારબાદ ઠંડા યુદ્ધના સમયગાળા દરમિયાન મોટાભાગના વિકાસશીલ દેશોએ કઈ નીતિ અપનાવી હતી તો બિન જોડાણવાદની એશિયા આફ્રિકા લેટિન અમેરિકા એટલે કે દક્ષિણ અમેરિકાના દેશોને કયા દેશો તરીકે ઓળખવામાં આવે છે તો ત્રીજા વિશ્વના દેશો તરીકે ભારતીય બંધારણને સમજવાની ચાવી કોણ પૂરી પાડે છે તો બંધારણનું આમુખ ભારતને કલ્યાણ રાજ્ય બનાવવા બંધારણમાં સી જોગવાઈ છે તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ભારતનો પ્રમાણ સમય કઈ રેખાંશ રેખા પરથી પસાર થાય છે તો બ્યાસી પોઈન્ટ પાંચ અંશ પૂર્વરેખાંશ રેખા પરથી એક શહેરના રિક્ષાવાળાએ પોતાની કેટલીક માગણીઓ માટે એકત્ર થઈ પોતાનું એક યુનિયન સ્થાપ્યું આમાં કયો મૂળભૂત હક સમાયેલો છે તો સ્વતંત્રતાનો હક ત્યારબાદ એક મંદિર છે જેનો આકાર રથ જેવો છે જેને બાર વિશાળ પૈડા છે અને જેને સાત ઘોડા ખેંચી રહ્યા છે તે મંદિર એટલે કોણાર્કનું સૂર્યમંદિર ભારતની કઈ શોધના કારણે વિશ્વના ગણિતશાસ્ત્રમાં ક્રાંતિકારી ફેરફારો થયા તો શૂન્ય અને દશાંશ પદ્ધતિની ત્યારબાદ કયા આખાતના ભાગને નેશનલ મરીન પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યો છે તો કચ્છનો અખાત કયા લગ્નના પ્રકારમાં પુરુષને એક સાથે એક કરતાં વધુ પત્નીઓ હોય છે તો બહુ પત્નીત્વ કયા સમાજમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપના કાર્યોમાં વિશેષીકરણ થઈ રહ્યું છે તો આધુનિક માનવ સમાજમાં સામાજિક સર્વેક્ષણનું પ્રથમ સોપાન કયું છે તો વિષયની પસંદગી એટલે કે વિષય પસંદગી કોઈપણ જૂથમાં વ્યક્તિના વર્તન નક્કી કરતા નિયમોને શું કહેવામાં આવે છે તો સામાજિક ધોરણો ત્યારબાદ વસ્તુના વપરાશ સાથે સીમાંત તુષ્ટિગુણ ઘટતો જાય છે વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગમાં જે મંદી આવે છે તેને શું કહેવાય છે તો માંગનું સંકોચન જ્યારે વિનિમય થાય ત્યારે ખરીદનારા અને વેચનાર કઈ બાબત અંગે સંમત થાય છે તો વસ્તુની કિંમત અંગે સ્થિર ભાવે મેળવવામાં આવતી રાષ્ટ્રીય આવક એટલે શું તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક કયા પ્રકારના અંદાજપત્રમાં સરકારી ખર્ચા અને મહેસૂલ આવક વડે સરભર કરવામાં આવે છે તો સમતોલ ભારતીય ભાસ્કરાચાર્ય પૃથ્વીની કઈ બાબતની સમજ આપી હતી તો ગુરુત્વાકર્ષણ ભૂકંપ થવાનું મુખ્ય કારણ કયું છે તો ભૂગર્ભમાં ચાલતી ભૂસંચલનની પ્રક્રિયા ધ્રુવ પ્રદેશો પર તાપમાન ખૂબ નીચું રહે છે કારણ કે અહીં સૂર્યના કિરણો વધુ ત્રાસા પડે છે કાજીરંગા આસામ રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીઓ માટે છે તો ગેંડા જંગલી ભેંસ અને હરણ માટે ચક્રવાત જાપાનમાં કયા નામે ઓળખાય છે તો ટાઈફૂન નામે આ નકશામાં પર્વત મેદાન અને નદીઓ દર્શાવાય છે તો તે નકશા ભૂપુષ્ઠના નકશા કહેવાય કઈ વિદ્યાપીઠ જૈન ધર્મના શૈક્ષણિક પ્રસારનું પ્રચલિત વિદ્યાધામ હતું તો વલ્ભી ત્યારબાદ રાજપૂતાના ગુર્જરોની રાજધાની કહી હતી તો બિનમાલ કોના રાજ્યાભિષેક સમયે પોર્ટુગીઝ ગવર્નર આલબુકરકે હાજરી આપી હતી તો કૃષ્ણદેવરાય દેવરાય ઉપનિષદોની આધ્યાત્મિક વિચારધારાથી પ્રભાવિત થઈને કોણે તેના ફારસી અનુવાદ કરાવ્યા હતા તો ધારા સીખોએ સિંધુ ખીણની સંસ્કૃતિ પછીના કાળ દરમિયાન ભારતમાં કઈ સંસ્કૃતિ વિકસી હતી તો વૈદિક સંસ્કૃતિ લગ્ન માટે બે મનગમતા પાત્રોમાંથી એકની જ પસંદગી કરવાની હોય ત્યારે કયા પ્રકારનો સંઘર્ષ કહેવાય તો અભિગમન અભિગમન મોબાઈલ કે કમ્પ્યુટર ચલાવવા કે વાપરવાનું શીખવા માટેનો સિદ્ધાંત જણાવો તો સાધનરૂપ અભિસંધાન કયા વર્ષના સમયગાળાને મૂળ ક્રિયાત્મક સમયગાળો અથવા તો તબક્કો કહે છે તો સાતથી બાર વર્ષનો કયા પ્રકારના આંદોલનો ભાગે રાજનૈતિક ઘટનાઓ સાથે સંબંધિત હોય છે તો વિરોધાત્મક કયા કારણે ખેત ઉત્પાદનના ક્ષેત્રમાં ઝડપી વધારો થયો છે તો હરિયાળી ક્રાંતિના કારણે ગ્રામ પંચાયતનું મૂળ એકમ કયું છે તો ગ્રામ સભા ભારતની પ્રથમ યોજના કઈ છે તો પૂર્વીય યમુના નહેર પરિયોજના રાષ્ટ્રીય આવક શાનું કુલ મૂલ્ય દર્શાવતી વિભાવના છે તો રાષ્ટ્રીય પેદાશનું સરકારની કુલ ખર્ચ અને કુલ આવક વચ્ચેનો તફાવત એટલે શું તો અંદાજપત્રીય ખાદ ઉત્પાદકને ઉત્પાદનની જે સપાટીએ મહત્તમ નફો મળે તે સ્થિતિને શું કહે છે સમતુલા ત્યારબાદ પુરવઠા રેખા પોતાના મૂળ સ્થાનેથી જમણી બાજુ તરફ ખસે તે શું સૂચવે છે તો પુરવઠાનો વધારો માંગની અનુસૂચિના બધા જ પદો કેવા હોય છે તો એકબીજાના વૈકલ્પિક કાર્લ માર્ક્સના મૂડી અંગેના વિચારો તેમના કયા પુસ્તકમાં રજૂ થયા છે તો દાસ કેપિટલમાં કિંમત નિર્ધારણમાં ટૂંકા ગાળામાં કયું પરિબળ મહત્ત્વનું અને નિર્ણાયક બને છે તો માંગ નીચેનામાંથી કયો ક્રમ માત્ર પ્રાદેશિક પક્ષોનો છે તો અકાલી દળ તેલુગુ દેશમ રાષ્ટ્રીય જનતા દળ અન્ના દ્રવિડ મુનેત્રક જ ગામ તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે ફરી મળીશું નવા વિડીયો સાથે જો આપ મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડિયો શેર કરશો આભાર